गुड मॉर्निंग वन एंड ऑल. आई एम प्रोफेसर श्रेया त्रिवेदी फ्रॉम AKDMC जामनगर. आ आपणो कम्पलसरी इंग्लिशनो लेक्चर છે. જે લોકોએ કમ્પલસરી ઇંગ્લિશ રાખેલું છે એ લોકો માટેનો આ લેક્ચર છે. SYBA સેમ 4 એટલે કે ફાઉન્ડેશન કોર્સ ઇન ઇંગ્લિશ 4 નો આ લેક્ચર છે. આની પહેલાં ઓલરેડી ઘણા બધા જનરલ લેક્ચર્સ આપણે થઈ ચૂક્યા છે કે જેમાં જનરલ એટલે કે કમ્પલસરી ઇંગ્લિશના લેક્ચર થઈ ગયું, જેમાં આપણે સ્ટાર્ટિંગ જ સિલેબસથી કર્યું હતું, જેમાં છે આપણે પહેલું તો ટેક્સ્ટ બુક છે અને 3 ગ્રામર ટોપિક છે, જે છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, પછી છે એક્સપેન્શન ઓફ આઈડિયા અને ત્રીજું છે જોબ એપ્લિકેશન ઓર રેઝ્યુમ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ આપણે થોડુંક રિવાઇઝ કરી લઈ જેથી કરીને આપણને વાંધો ના આવે. સ્પીચ 2 પ્રકારની હોય છે. એક તો માણસે જે કીધું છે એને એ વસ્તુ રિપીટ કરીને બોલી એને એ શબ્દોમાં, તો એને આપણે ડાયરેક્ટ સ્પીચ કહીએ છીએ. જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચ એટલે કે જે વ્યક્તિએ કીધું છે એમાં શબ્દોમાં ફેરફાર પણ મીનિંગ એટલે કે અર્થ એને એ રહે, તો એને આપણે ઇનડાયરેક્ટ સ્પીચ કહીએ છીએ. એમાં ઘણા બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે કે જેના દ્વારા આપણે ચેન્જ કરી શકીએ છીએ. જેમાં પહેલું છે કે ભાઈ ડાયરેક્ટ સ્પીચ જે છે એ ઇન્વર્ટેડ કોમામાં લખેલી હોય છે. ઇન્વર્ટેડ કોમામાં એટલે લખેલી હોય છે કારણ કે જે વ્યક્તિએ બોલેલું છે એને વસ્તુ રિપીટ કરીને બોલવામાં આવે છે એને શબ્દોમાં, એટલે આપણે ડાયરેક્ટ સ્પીચ હંમેશા ઇન્વર્ટેડ કોમામાં હોય. જ્યારે આપણે ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરી ત્યારે ઇન્વર્ટેડ કોમા કાઢીને એક કન્જંક્શન ધેટ લગાડવામાં આવે છે. જો ડાયરેક્ટ સ્પીચમાં સેડ હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં સેડ જ રહેશે અને સેડ ટુ હોય તો ટોલ્ડ રહેશે. પછી વાક્યના ભાવ ઉપર ડિપેન્ડ કરે છે કે સ્ટેટેડ હોય, આન્સર્ડ હોય, રિપ્લાઈડ હોય, ક્વેશ્ચન હોય, તો આ બધી વસ્તુ પછીની છે. પછી ટેન્સીસમાં ફેરફાર જોવા મળે છે. ટેન્સીસ એટલે કે કાળ કયા પ્રકારના ચેન્જ થાય છે, જેમ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે તો એનું સિમ્પલ પાસ્ટ થશે, પાસ્ટ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે તો પાસ્ટ કન્ટિન્યુઅસ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ છે તો પાસ્ટ પરફેક્ટ, પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ છે તો પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ, એવી રીતે ટેન્સીસમાં પણ ફેરફાર આપણે જોવા મળશે. પછી છે પ્રોનાઉન્સને લગતા ફેરફારો. પ્રોનાઉન્સ કઈ રીતે આપણે ચેન્જ કરીએ છીએ? સપોઝ ફર્સ્ટ પર્સનના હોય, સપોઝ આઈ છે, મી છે, આવા બધા શબ્દો જે હોય, તો ત્યારે આપણે રિપોર્ટરને ધ્યાનમાં રાખીને એટલે કે જે બોલે છે એને ધ્યાનમાં રાખીને પ્રોનાઉનના ફેરફાર કરવાના રહેશે. જ્યારે સેકન્ડ પર્સન હોય એટલે યુ, યોર વગેરે હોય, ત્યારે આપણે લિસનર એટલે કે જેને કહેવામાં આવે છે એના સંદર્ભમાં આપણે પ્રોનાઉન ફેરફાર કરવાના રહેશે. અને જો થર્ડ પર્સનને લગતા હોય, હી છે, હિઝ છે, શી છે, ઓકે, આ બધા જે છે એમાં કોઈ પણ જાતનો ફેરફાર જોવામાં આવશે નહીં. અમુક સ્પેશિયલ વર્ડ્સ છે એને પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે ચેન્જ કરવા ટાઈમે. ટુડે હોય તો ધેટ ડે, ટુમોરો હોય તો ધ નેક્સ્ટ ડે, યસ્ટરડે હોય તો ધ પ્રીવિયસ ડે, એવા ઘણા બધા સ્પેશિયલ વર્ડ્સ છે કે જેને આપણે ચેન્જ કરવાના રહેશે. ઘણા બધા સેન્ટેન્સીસ આપણે ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ દ્વારા કઈ રીતે ચેન્જ કરવું એ આપણે જોયું છે. આ આપણે એક્સરસાઇઝ કરીશું, જેમાં આપણે 30 ઓલરેડી કરી દીધા છે. હવે આપણે આગળ વધીશું. આઈ વુડ હેલ્પ બટ હી સેડ ધેટ હી વુડ હેલ્પ બટ, ઓકે, માં કાંઈ આગળ છે નહીં તો બટનું બટ એમનેમ રહ્યું, જો આગળ હોત તો એ પ્રમાણે ચેન્જ થાત. I am waiting for Michael, she said. She said that she, હવે જો I am છે એટલે waiting પાછું છે એટલે present continuous છે તો past continuous થઈ જશે, એમનું was થશે. That she was waiting for Michael. They said they have taken exercise. They said that હવે have taken એટલે પ્રેઝન્ટ પરફેક્ટ છે તો પાસ્ટ પરફેક્ટ થઈ જશે. દે સેડ ધેટ દે હેડ ટેકન એક્સરસાઇઝ.
પછી છે આઈ કેન સ્પીક પરફેક્ટ સ્પેનિશ. હી સેડ ધેટ. હવે કેન સ્પીક એટલે કેનનું કુડ થાય. હી કુડ સ્પીક પરફેક્ટ સ્પેનિશ. પછી છે આઈ હેવ નોટ સીન મેરી. હી સેડ ધેટ. હેવ નોટ સીન એટલે કે પ્રેઝન્ટ ટેન્સ છે તો પાસ્ટ ટેન્સ થશે. હી સેડ ધેટ હી હેડ નોટ સીન મેરી. વોટ ઇઝ યોર નેમ. શી આસ્ક્ડ મી. શી આસ્ક્ડ મી વોટ વોઝ માય નેમ. ઓકે, ડબલ્યુએચ ક્વેશ્ચન છે એટલે એનાથી જ આપણે જોઈન કરીશું. અને જો ડબલ્યુએચ ક્વેશ્ચન ના હોત તો આપણે ઇફ ઓર વેધરથી આપણે સેન્ટેન્સ જોઈન કરીશું. આઈ વોઝ સ્લીપિંગ વેન મેરી કોલ્ડ. હી સેડ ધેટ હી. હવે જો વોઝ સ્લીપિંગ એટલે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે તો આપણે એને ચેન્જ કરશું ત્યારે શું થશે. પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે હી હેડ બીન સ્લીપિંગ વેન મેરી કોલ્ડ. પ્લીઝ હેલ્પ મી. હી આસ્ક્ડ મી ટુ હેલ્પ હિમ. આવશે અહીંયા હિઝ નહીં હિમ. આઈ હેવ ફાઉન્ડ અ ન્યૂ જોબ. માય મધર સેડ. માય મધર સેડ ધેટ. આઈ હેવ થર્ડ પર્સન છે એટલે શી હેડ ફાઉન્ડ અ ન્યૂ જોબ. ગો ટુ બેડ. મધર સેડ ટુ ધ ચિલ્ડ્રન. મધર ટોલ્ડ ધ ચિલ્ડ્રન ટુ ગો ટુ બેડ. માર્ક અરાઈવડ ઓન સન્ડે. હી સેડ. હી સેડ ધેટ. માર્ક અરાઈવડ છે એટલે પાસ્ટ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે તો જ્યારે એને ચેન્જ કરશું ત્યારે શું થશે. પાસ્ટ પરફેક્ટ એટલે હેડ અરાઈવડ ઓન સન્ડે. આઈ હેવ બીન ટુ ફ્રાન્સ. શી ટોલ્ડ મી. શી ટોલ્ડ મી ધેટ. શી હેવ બીન એટલે સોરી પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ છે તો પાસ્ટ પરફેક્ટ થશે એટલે હેડ બીન ટુ ફ્રાન્સ. માઇકલ સેડ આઈ હેવ ફિનિશ્ડ માય લંચ. શી સેડ. માઇકલ સેડ ધેટ શી હેડ ફિનિશ્ડ. હેવ ફિનિશ્ડ એટલે પ્રેઝન્ટ પરફેક્ટ છે તો પાસ્ટ પરફેક્ટ. હેડ ફિનિશ્ડ હિઝ સોરી હર લંચ. માય બ્રધર સેડ આઈ મેટ એલેક્સ યસ્ટરડે. માય બ્રધર સેડ ધેટ હી હેડ મેટ. કારણ કે સિમ્પલ પાસ્ટ છે તો પાસ્ટ પરફેક્ટ થશે એટલે હેડ મેટ એલેક્સ યસ્ટરડે. ધ ડેન્ટિસ્ટ સેડ યોર ફાધર ડઝન્ટ નીડ એન ઓપરેશન. ધ ડેન્ટિસ્ટ સેડ ધેટ માય ફાધર. My father does not need an operation. He said man is mortal. He said that man is mortal. કારણ કે આ કહાવત છે, પ્રોવર્બ છે એટલે આમાં કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં. Sansa said I am very busy now. Sansa said that she was very busy then. Now then. He said I am a football player. He said that he was a football player. Michael said, I will buy a new car. Michael said that she will buy a new car. Mark said, Bill needs a pencil. Mark said that Bill needed, needs, present tense, એટલે past tense થશે, needed a pencil. આ હતા આપણા direct indirect speech ના sentences ની exercise. I hope તમને થોડું ઘણું સમજાણું. નવા નવા સેન્ટેન્સીસ ગોતીને એની પ્રેક્ટિસ કરો જેથી કરીને તમને આમાં કોઈ પણ જાતનો વાંધો પડે નહીં. અને નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું એક નવા ટોપિક સાથે. ટિલ ધેન હેવ અ ગુડ ડે, બી સેફ, એન્ડ યસ વી વિલ મીટ ઇન ધ નેક્સ્ટ લેક્ચર ફોર શ્યોર. થેન્ક યુ એન્ડ હેવ અ નાઇસ ડે.